અમરેલી જમીનમાંથી શિવલિંગ નીકળવાની ઘટનાને વિજ્ઞાન જાતાએ પર્દાફાશ કરેલો છે. અમરેલીમાં ગિરધરનગર સોસાયટી નજીકથી જમીનમાંથી શિવલિંગ નીકળવાની ઘટનાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કરેલો હતો. અમરેલી શહેરમાં લાઠી રોડ પર આવેલ ગિરધરનગર સોસાયટીમાં શિવલિંગ નીકળ્યો એવી વાત ફેલાવનાર સામે વિજ્ઞાન જાથાએ પાખંડ સાથે તૂત ચલાવનાર ભૂઈમાના પાખંડનો પર્દાફાશ કરી ખોટું તૂત ઊભું કરી લોકોને આસ્થા અને શ્રદ્ધાના નામે મૂર્ખ બનાવ્યાનો ભાંડાફોડ કરેલો હતો. ત્યારે શું હતી સમગ્ર ઘટના જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. અમરેલી શહેરમાં લાઠી રોડ પર આવેલ ગિરધરનગર સોસાયટીમાં શિવલિંગ નીકળ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હતો, જે અંગે રાજકોટ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિતની ટીમ અમરેલી પહોંચેલી હતી અને ભૂઈમાં બનેલા માલતીબેન ભુવાને વિજ્ઞાન જાથા તેમજ પોલીસે તેમના ઘરે પહોંચી કાયદાનું ભાન કરાવેલું હતું. આ બહેનને ધૂણીને પાખંડ ફેલાવવાનું ભારે પડેલું હતું અને અમરેલી શહેર પોલીસ તેમને પોલીસ મથકે લાવી માફી મંગાવેલી હતી. હવે ધૂણવાનું બંધ કરી દેશે એવું પોલીસ અને મીડિયા સામે તેઓએ સ્વીકાર્યું હતું. આમ લોકોને ધર્મની આડમાં મૂર્ખ બનાવતા લોકોનો પર્દાફાશ થયેલો છે. ત્યારે જુઓ આ વાયરલ થયેલા વિડીયોમાં ભૂઈમાં બનેલા માલતીબેન ભુવાએ ધૂણીને સરકારી જગ્યામાં શિવલિંગ બહાર કાઢેલું હતું. જમીનમાંથી શિવલિંગ નીકળવાની ઘટના બોગસ સાબિત કરવામાં આવી. જ્યારે વિજ્ઞાન જાથા ભૂઈમાં માલતીબેનના ઘરે પહોંચી ત્યારે શરૂઆતમાં ખોટા ત્રાગા કરેલા હતા, બાદ પોલીસ મથકમાં તો ભૂઈમાં ગાય બની અને લેખિતમાં સ્વીકાર કરેલો હતો અને હવેથી આવા ઢોંગ દતિંગ કરી અને અંધશ્રદ્ધા નહીં ફેલાવે તેવો એકરાર પણ કરેલો હતો. અંધશ્રદ્ધાઓ ફેલાવી અને પાખંડ આચરતા તત્વો સામે હંમેશા વિજ્ઞાન જાથા સત્ય ઉજાગર કરતું આવ્યું છે અને અમરેલીમાં જમીનમાંથી નીકળેલ શિવલિંગ પણ એક તૂત હોવાનો વધુ એક પર્દાફાશ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ટીમે કરેલો છે, જેના દ્વારા ટોટલ 1256 પર્દાફાશ તેઓએ કરેલા છે. અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં 4-5 દિવસ પહેલા હનુમાનજીના મંદિરના પાછળના ભાગમાં જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગનો પ્રાગટ્યનો ચમત્કાર ભૂઈમાં માલતીબેન ભુવા એ ધૂણીને કરતા ચકચાર પામી અને લોકો તરે તરેની વાત સાંભળીને વાયુ વગે લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર અને સમાચાર પત્રમાં આવતા વિજ્ઞાન જાથાએ પણ તપાસમાં ઝંપલાવ્યું. આ ભૂઈમાં માલતીબેન ભુવાએ કઈ રીતે જમીનમાંથી શિવલિંગનું પ્રાગટ્ય કર્યું તેની માહિતીનો સ્ત્રોત્ર ભેગો કરવા માંડ્યો. આ ભૂઈમાંએ જમીનમાંથી શિવલિંગને કાઢી એના 2-3 પુરુષ સાગરીતો અને મહિલા સાગરીતો, એમાં 1-2 મહિલા ધૂણતી હતી, એની મદદથી આ સમગ્ર ઘટના બનવા પામી હતી. આ માલતીબેન ભૂઈએ લોકોને કીધું
કે અહીંયા મોટું ધાર્મિક સ્થાન બનાવજો, દરરોજ પૂજા કરશો, બેડો પાર વગેરે ઉચ્ચારણો કરી ધૂણીને લોકોને પ્રભાવિત કરવાનો ખેલ પાડ્યો હતો. આ ખેલ પાછળ વિજ્ઞાન જાતાને એક મોટું સબૂત મળી ગયું કે જમીનની અંદર આ શિવલિંગ છે. કઈ રીતે મૂક્યું, કેટલા દિવસ પહેલા મૂક્યું, આ સમગ્ર ઘટના આસપાસના પાડોશીઓએ વાત કરી અને એના સ્તોત્ર ભેગા કર્યા અને આ ભૂમિમાં છે જે ધૂણે છે અને પોતાનું નામ બનાવી અને લોકો પાસે પૈસા કેમ લેવા એનો એક કિમિયો કર્યો હતો. માત્ર ને માત્ર આ સમગ્ર ઘટના શિવલિંગનું પ્રાગટ્ય, જમીનમાંથી નીકળું, ષડયંત્રનો ભાગ, મહાદૂત, બોગસ વાહ્યત વાત સાબિત થઈ હતી.